हेलो फ्रेंड्स, जय स्वामीनारायण। तो अहीं आपने फरी छे जे शरतो उपयोग करीए छे, कई तो के बा 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 पछी के खू खू खू, एटले के त्रणे खूना सरखा होय अने त्रणे बाजुओ सम प्रमाणमां होय। बीजू अथवा तो आपने एवुं करीए छे के बा खू बा आवे प्रमेय बीजू, बराबर ने? तो ये जे शरतो छे ये शरतों ने उपयोग करीने आपने समरूप बताविए छे त्रिकोण। तो अहीं फरी का आपने आपी दीधुं छे के माहिती शुं छे के आकृतिमां आपेल त्रिकोणों पैकी कई जोड़ना त्रिकोणों समरूप छे ते जणावो। प्रश्नोनो जवाब आपवा कई समरूपतानी उपयोग करो ते लखो अने समरूप त्रिकोणनी जोड़ीओ संकेतमां लखो। तो गया एक्जाम्पल्सनी जेम आज आमां पण शुं छे मित्रों, तो एबीसी त्रिकोण आप्यो छे, जुओ तो ए અહીંયા બી અહીંયા સી આપ્યું છે। ખૂણો એ કેટલો છે? 80 છે, તો અહીંયા એફ પણ 80 છે, ખૂણો તો એક મળી ગયો છે। પરંતુ હવે એસી એ ટાઈપ અહીંયા એફઈ કાં તો એફડી એ સમપ્રમાણ હોવું જોઈએ, તો એ ચેક કરી લઈએ કે અહીંયા ખૂણો એ અને ઈ એફડી એ પણ 80 છે, બરાબર છે? તો બંને ત્રિકોણમાં આપણે એ લખી દીધું છે, જુઓ આ જે છે આ દર્શાવ્યો છે ને, હા 80 એ સમાન છે, બરાબર। હવે શું કરીએ છીએ મિત્રો, તો કે એ બી અને એ સી અને એફ ડી અને ડીના માપ આપેલ નથી, બરાબર છે? એટલે અહીંયા મેજરમેન્ટ આપ્યું જ નથી, માપ જ નથી આપ્યું, તો આપણે એને સમપ્રમાણ છે કઈ રીતના સાબિત કરીશું? કારણ કે આપણે ગુણોત્તર તો જોઈએ છે ને, એ બીના છેદમાં એ સી કરવું પડે, સોરી એ બી છે એના છેદમાં એ સી કરો ને અહીંયા એ એફના છેદમાં સોરી એફડીના સોરી એફ ડીના છેદમાં એફ કરો, ડી કરો, તો એ જે છે અહીંયા કોઈ માપ આપેલું નથી મિત્રો, એટલે આપણે સમપ્રમાણ છે કે નહીં આપણે સાબિત કરી શકતા નથી, બરાબર છે? અથવા તો અહીં આપણે મિત્રો એ કરી શકીએ કે છે આ જે બાજુ છે આપણે ખૂણાની આજુબાજુ જોઈએ છે, તો અહીંયા ખૂણાની આજુબાજુ અહીંયા આ એસીનું માપ નથી આપેલું, એ પ્રમાણે અહીંયા જે છે આ માપ આપી દીધા છે, એટલે એસીનું માપ નથી આપેલું, તો એ સમરૂપ છે બતાવી શકીએ નહીં। ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ શકીએ કે અહીં આપણને ફરી ખૂબ ખૂબ બાળની વાત આવશે, ખૂબ 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 પ્રવત, તો અહીં શું થાય કે આ 70 ખૂણો જો અહીંયા પણ જે છે સૂચના આ તમને દર વખતે કહીએ છીએ જ છે, તો અહીંયા ત્રિકોણ ડી ઈ એફ આ ખૂણો 70 અહીંયા 80, બરાબર છે? તો પી અહીંયા 80 ને 30, અહીંયા એકચ્યુઅલી એવું થશે કે આ 70 અને 80 છે, તો બાકીનો ખૂણો કયો બચે? આ એફ કેટલો થશે મિત્રો? કુલ ખૂણો 180 થાય, તો 180માંથી કેટલો 70 બાદ કરી નાખો ને 80 પણ બાદ કરી નાખો, એટલે આપણને એફ મળી જશે, તો આ 150 થશે, એટલે 180માંથી 150 બાદ થાય તો આ બાકીનો ખૂણો મળે ને કેટલો મળે મિત્રો? 30 મળે, બરાબર ને? તો આમાં પણ છે 80, તો 80 થઈ જાય ને, આ જે બાકી છે અહીંયા એ 30 મળે, કીધું ને મેં તમને, તો પછી એ 30 અહીંયા પણ છે, તો અહીંયા હવે અહીંયા બાકી રહેતો એ કેટલો હશે? 70 હશે, એટલે ત્રણે ખૂણા સરખા આવે છે, એટલે આ ખૂણો છે મિત્રો એ કેટલો કહીશું? 70 અંશ, અને આ ખૂણો કેટલો કહીશું મિત્રો? 30 અંશ, એટલે અહીંયા કહી દીધું છે, જો ખૂણો ડી અને ખૂણો પી એ 70 થાય છે અહીંયાથી, ખૂણો ઈ અને ખૂણો ક્યુ 80 થાય છે, અને ખૂણો એફ ને ખૂણો આર એ 30 થાય છે, બરાબર ને? આ રીતના ચેક કરી લીધા છે, બરાબર ને? કયો કયો શોધ ડી શોધવો હોય તો 80 ને 30 180માંથી બાદ કર્યા જુઓ તો, અને એફ શોધવો હોય તો ડી અને જે ઈ છે એ બાદ કર્યા છે, ક્લિયર? તો ખૂબ શરત અનુસાર ડી ઈ એફ અને પી ક્યુ આર કેવા થશે? સમરૂપ થશે, સમરૂપ માટે આ બતાવી દેવાનું મિત્રો આ જે છે ને, હા ઓકે। અહીં આપણે જોઈએ તો ફ્રેન્ડ્સ આઈ થિંક અહીંયાથી જ બાકી હતું આપણે, તો અહીંયા બે ત્રિકોણ સમરૂપ આપી દીધા છે, કોણ? ઓડીસી આ ત્રિકોણ અને બીજો ઓ એ બી આ ઓ બી એ, એટલે એ સમરૂપ આ જે છે ને આ બેને સમરૂપ બતાવ્યા છે આપણને, તો એ 70 છે ને મિત્રો, તો આ પણ 70 થશે, સોરી એક જ મિનિટ આપણે પૂરક છે એ પ્રમાણે જોઈશું, બીઓસી 125 બીઓસી 125 એટલે આ દોરી દીધું છે આપણે, પછી સીડીઓ સીડીઓ એ 70 છે,
तो DOC शोधो ने DCO शोधो ने OABA शोधवाना छे। तो यहाँ जे आपेला छे आ बे समांतर रेखाओ तो छे जे अहींया। तो हवे शुं करीए छे मित्रो समझो, तो के आ जे 70 आप्यो छे तो आ AOB खूणो थाय ने, तो आ खूणो केटलो थाय मित्रो आनी वात करीए। आ 125 छे तो आ खूणो केटलो थशे, 180 માંથી કેટલો બાદ કરીશું, 125 બાદ કરીએ છીએ જુઓ તો કેટલા થશે, માઇનસ 55, સોરી 55 ડિગ્રી વધશે, એટલે આપનો આ કેટલો થયો મિત્રો 55 ડિગ્રી, કયો ખૂણો AOB 55 લખી લો। હવે આ 55 તો સામેવાળો પણ કેટલો થાય, DOC એ પણ કેટલો થઈ જાય, 55 જ થાય મિત્રો। આપણે એક વસ્તુ છે કે આમ છે દોરો તો આ ખૂણો અને આ ખૂણો આ બંને કેવા હોય, સરખા હોય। તો જો આ તમને 55 મળે તો સામેવાળો આપણને કેટલો થાય, 55 થાય, એટલે એવું કહેવાય DOC શોધવા કીધું છે ને, DOC એનો જવાબ કેટલો મળશે, 55 અંશ। આ રહ્યો મિત્રો બરાબર ને, શોધી કાઢ્યો DOC ખૂણો। હવે એવું થાય કે આ 55 મળે, હવે DCO શોધવાનો છે ને, તો આ 70 ને અહીંયાથી આ મળેલા 55 એ અહીંયા મૂકેલા છે મિત્રો, કારણ કે આપણે આ પણ શોધવાનો છે આ જે છે, તો કે અહીંયાના 70 છે એ મૂક્યા, અહીંયા મેળવેલા 55 એ પણ બાદ કરી નાખવાના કુલ 180માંથી। તો એવું થશે આ શોધવો છે, સોરી આ શોધવો છે, તો 180માંથી કોણ કોણ, 70 અને 55 બાદ કરી દો મિત્રો, તો 180માંથી તો 110, એમાંથી 55 જાય તો 55 રહેશે મિત્રો, એટલે આખોનો પણ કેટલો મળશે, એ પણ કેટલો મળે છે, આ રહ્યો આ મૂકી દીધા છે DOCની 55 કિંમત, ODCની 70 અને DCO શોધવાના છે, એટલે કયો આ શોધવાનો છે મિત્રો, આ શોધવાનો છે DCO એટલે આ કે ને બરાબર ને, તો આ એટલે આ ખૂણો વત્તા આ ખૂણો અને આ ખૂણો બરાબર 180 લખ્યા, એટલે અહીંયા આપણે એવું લખી શકાય, તો પછી આ જે છે બંને આ બાજુ આવીને બાદ થઈ જાય 180માંથી, તો એ પણ કેટલો મળે આપણે DCO પણ 55 મળે। હવે આ ODC OAB સમરૂપ છે, તો અનુરૂપ ખૂણા પણ કેવા હોય, સરખા હોય બરાબર છે, તો ખૂણો OCD એટલે કે OCD જે છે તો આ જે છે OCD અને OAB એ પણ સમ, આ 55 મળવાનો છે તો આ પણ 55 મળવાનું છે, આ પણ 55, તો B એટલે એવું થઈ જશે આ D અને આ સરખો થશે, આ C વાળો અને આ સરખો થશે, અને આ બંને સરખા થશે આ અને આ, એટલે આમ એ પણ કેટલો મળશે, 55 જ મળશે। ઓકે મિત્રો, આ રીતના આપણે શોધી શકીએ। આ સમલંબ ચતુષ્કોણ ફરી આવે છે કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC, આ સમલંબ ચતુષ્કોણ આવે એટલે મિત્રો બે બાજુઓ કોઈ પણ કેવી લઈ લેવાની, સમાંતર। હવે વિકર્ણો AC અને BD ઓમાં છેદે છે, તો આ વિકર્ણ દોરી દીધા છે આપણે। હવે ત્રિકોણની સમરૂપતાનો ઉપયોગ કરી OA છેદમાં OC અને OB છેદમાં OD સાબિત કરવાનું છે, સમરૂપતાનો આ જ રિઝલ્ટ આપણે આગળના એમાં સાબિત કરી ચૂક્યા છે ને, આગળના સ્વાધ્યાયમાં, તો ત્રિકોણ OAB અને ત્રિકોણ OCD માં AB સમાંતર શું થાય છે, DC છે, એની વાત કરીએ છીએ મિત્રો, OAB આ અને OCD માં AB ને આ સમાંતર થાય છે, વિકર્ણ AC અને વિકર્ણ BD એકબીજાને એવું બિંદુમાં છેદે છે, તો ખૂણો OBA અને ODC આ બંને સમાન થાય, મીન્સ કે કયા, આ ખૂણા ને આ ખૂણા સમાન થાય, સમાંતર છે એ પ્રમાણે આ પણ ખૂણા સમાંતર થાય, આ અને આ ખૂણો, એટલે ખૂબ શરત મુજબ ત્રિકોણ OAB સમરૂપ ત્રિકોણ OCD થશે, એટલે કે આ બે ત્રિકોણો કેવા થશે, સમરૂપ, તો સમરૂપ થાય તો OA છેદમાં OC, OA છેદમાં OC અને OB છેદમાં OD આ લખી શકાશે ડાયરેક્ટલી, આ સમરૂપતાનો ઉપયોગ કરીને છે મિત્રો। ઓકે, તો અહીં ફરી આપણે એક ડિટેલ્સ આપ્યું છે કે આકૃતિમાં આપી દીધું છે, આકૃતિ એ આપણને ગીવન છે, એમાંથી જોઈને આપણે એ કરવાનું છે, તો QR છેદમાં QS અને QT છેદમાં PR 1 ને 2 સાબિત કરો કે ત્રિકોણ PQS TQR સમરૂપ થાય, તો અહીંયા છે ને QR
एना छेद में सॉरी क्यू आर ने छेद में क्यू एस ने क्यू पी ना क्यू टी ना छेद में पी आर ए आपेलू छे। तो खूनो त्रिकोण में पी क्यू आर में खूनो वन बराबर खूनो टू એટલે કે આ ખૂણો ને આ ખૂણો સરખા છે એવું કહી દીધું છે, એટલે ખૂણો ક્યુ અને ખૂણો આર જે પી આર એસ એ સરખા છે। હવે આ પણ આપેલું છે તો બસ શરતો ઉપયોગ કરવાનો છે। તો ક્યુ આરના છેદમાં ક્યુ એસ કહેવાય, ક્યુ આરના છેદમાં ક્યુ એસ, તે પ્રમાણે ક્યુ પીના છેદમાં ક્યુ ટી, એના છેદમાં ક્યુ પી કહેવાય। જો આટલાના છેદમાં પૂરેપૂરું મૂકી શકતા હોય તો આટલાના છેદમાં પૂરેપૂરું પણ મૂકી શકે, એટલે ક્યુ ટીના છેદમાં જો પહેલાં ક્યુ આર એના છેદમાં ક્યુ એસ મૂકો તો ક્યુ ટીના છેદમાં ક્યુ પી મૂકાય, આ સમરૂપતાની શરત અનુસાર। હવે ત્રિકોણ પી ક્યુ એસ અને ક્યુ ત્રિકોણ ક્યુ ટી આર, ક્યુ આર અપોન ક્યુ એસ ને ક્યુ ટી અપોન ક્યુ પી બરાબર ને, તો ક્યુ એસ અપોન ક્યુ આર ઉલટું અને ઉલટ પ્રમાણ કર્યું છે મિત્રો। શું કર્યું છે? ઉલટ પ્રમાણે, એટલે કે ક્યુ એસ ઉપર જતા રહી અને ક્યુ આર નીચે આવે છે, તો પેલી બાજુ ક્યુ ટી ઉપર ને ક્યુ પી નીચે આવે છે બરાબર ને, એટલે આનું ઉલટ પ્રમાણ થયું। તો ખૂણો એસ ક્યુ પી બરાબર ખૂણો આર ક્યુ ટી, એટલે ખૂણો વન થઈ ગયો, એટલે બાખુબા સમરૂપતાથી ત્રિકોણ પી ક્યુ એસ અને ત્રિકોણ ટી ક્યુ આર કેવા થાય, સમરૂપ થશે। ઓકે, હવે આજે છે મિત્રો આમાં થોડું તમે જાતે કરી શકો છો, થોડી એ જ ઉપયોગ કરવાની છે ટેલેન્ટ જ આપણે આમાં થોડું વિચારીને, એટલે તમને હોમવર્કમાં આપીએ છીએ। ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં આપણે થોડું સમરૂપતાના પ્રમેય ઉપયોગ કરવાનો છે મિત્રો। તો કે આકૃતિમાં ત્રિકોણ એ બીઈ ને એ સી ડી સમરૂપ આપ્યા છે, કયા? એ બી સી અને એ ડીઈ સમરૂપ, તો સાબિત કરો કે ત્રિકોણ એ ડી સમરૂપ ત્રિકોણ એ બી સી, સોરી એકરૂપ આપ્યા છે। એ બી ઈ કયા? એ ઈ બી આ ત્રિકોણ અને કયો? એ ડી સી એટલે આ ત્રિકોણ સમરૂપ છે, કયા? આ ત્રિકોણ અને આ ત્રિકોણ, ખ્યાલ આવી ગયો ને? તો સાબિત કરવા એ ડી ની અને એ બી સી સમરૂપ સાબિત કરવાના છે। તો એ સાબિત કરવા માટે એક જ મિત્રો, કે એ ડીના છેદમાં એ બી આવવું જોઈએ અને એ ઈના છેદમાં એ સી, આપણું કામ શું છે કે આ વસ્તુ સાબિત કરવું હોય ને તો એ ડીના છેદમાં શું ડી બી આવવું જોઈએ અને એ ઈના છેદમાં શું આવવું જોઈએ ઈ સી આવવું જોઈએ, આવું આવી જાય તો આપણે આ વસ્તુ સાબિત થઈ ગઈ કે તો શું કરીએ છીએ મિત્રો, સમજો બરાબર, કે એ બી ઈ અને એ સી ડી એ સમરૂપ છે, તો એ બી બરાબર છે અને એ સી એ સરખા છે અને એ ને એ ડી પણ સરખા છે, એ ડી ને એ ઈ એ પણ સરખા છે, તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન છે, ત્રિકોણ એકરૂપ કીધું, આ ચિહ્ન છે ને મિત્રો, આ એકરૂપ બતાવે છે તમને, અહીંયા જે કહીએ છીએ ને આ એકરૂપતાનું ચિહ્ન છે બરાબર ને, એકરૂપ એટલે સમાન બાજુ કહેવાય। હવે સી પી સી ટી મીન્સ કે કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુટ ટ્રાયંગલ્સ સી પી ટી સી, એ બીના છેદમાં એ સી ને એ ઈના છેદમાં એ ડી, તો એ બીના છેદમાં એ ઈ ને એ સી આમ જતા રહેશે, તો ઉલટ પ્રમાણ કરીએ છીએ, એ સી આમ ને એ ઈ આમ આવતા રહ્યા ને, તો એ બીના છેદમાં એ ડી ને એ સીના છેદમાં એ ઈ, ત્રિકોણ એ બી સી ને એ ડી અને ત્રિકોણ એ બી સીમાં એ બીના છેદમાં એ ડી ને એ સીના છેદમાં એ ઈ, પરિણામ વન છે, વન પરથી ત્રિકોણ ખૂણો ડી એ ઈ અને ખૂણો બી એ સી સામાન્ય ખૂણો થાય, તે બી બાખુબા શરત મુજબ એ ડી અને ખૂણો એ બી સી એ કેવા થયા, સમરૂપ, એટલે આજે આપણે સાબિત કરવાનું હતું બરાબર। ઓકે, આમ આપણે જોઈ શકીએ છીએ મિત્રો, કે તો અહીંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું મિત્રો, કે તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, જય સ્વામિનારાયણ।